રોલીની ગળામાં રહી છે. મારા નણંદના છોકરાને અમે ભાડે મકાન આપ્યું હતું. પહેલાં આવ્યો તો પછી ભાડે કીધું તો ભાડે આપ્યું. પછી રોજ મારી નણંદને નણંદના ઘરવાળાને બધા આવતા અમને હાવ ઘર આપી દે તો અમે ના પાડી, અમે ક્યાં રહેવા જશું. તો એના મેળે મેળે પછી બાજવા મહિના રોજ આવીને અમને મારવા મહિના. એક દી મારા છોકરાને માર્યો કે પૈસા આપો, પૈસા આપો, નકર ઘર ખાલી કરો. તો અમે એવું ન કહ્યું, અમને બીક લાગતી હતી ઘણી બધી કે મારશે થોડા, કાંઈ ઘરના છે તો થોડા મારશે. તોય તે બે દી પહેલાં તલવાર લઈને આવ્યા, તલવાર લઈને આવ્યા, મેં મને મારી મારા છોકરાની વાંહે તલવાર લઈને પડ્યા તો મારો છોકરો બીકનો મારો ભાગી ગયો, બીકનો મારો ભાગી ગયો. તો પોલીસ અમે કેસ કરવા ગયા તો પોલીસે કાંઈ કાર્યવાહી કરી નહીં. બે દી પહેલાનો કેસ કરેલો, હજી પકડ્યા નહીં. મારો છોકરો બીકમાં બીકમાં જ ગળા પોકાઈ ગયો, હજી પકડ્યા નથી. મારા સામેવાળા રાજેશભાઈ કુમારભાઈ ગોહેલ, ગૌતમભાઈ કુમારભાઈ રાજેશ ગોહેલ, ઓમભાઈ રાજેશભાઈ ગોહેલ, મારા છોકરાએ પૈસાની બહુ જબરજસ્તી માંગ કરી મારા છોકરાએ ગળા પોખાધો. મારી માંગ એ છે કે એ લોકોને ધરપકડ પકડી પકડો, પછી તમે અહીંથી લાશ લઈ જાશું.